વિસ્તારમાં એક મૂર્તિકાર મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહિલાએ પરિચિત વ્યક્તિને પૈસા આપ્યા હતા અને ત્યારબાદ પૈસા લેનાર વ્યક્તિએ જ બળજબરીપૂર્વક મહિલાને દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ દુષ્કર્મ આચરનાર વ્યક્તિના પુત્રએ પણ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ સમગ્ર મામલે મૈદરપુરા પોલીસ દ્વારા મહિલાના આક્ષેપોના આધારે મૂર્તિકાર મહિલાની ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા ખાતે એક મહિલા ગણપતિ તેમજ દશામાની મૂર્તિ બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મહિલાએ સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું એવું છે કે સુરતના અમરોલી વિસ્તારમાં શિવકુમાર પારકર નામના વ્યક્તિનો સંપર્ક મહિલા સાથે થયો હતો. શિવકુમારે 3 થી 4 જેટલા ગ્રાહકો મહિલા પાસે મૂર્તિ લેવા માટે મોકલ્યા હતા અને ત્યારબાદ શિવકુમાર અને મહિલા વચ્ચે મિત્રતા થઈ હતી. મહિલા અને શિવકુમાર વચ્ચે સંબંધો પણ ઘાટા થયા હતા. વર્ષ 2015માં મહિલા પાસે મંછરપુરામાં આવેલું મકાન હતું. તેને વેચવાથી જે પૈસા મહિલા પાસે આવ્યા હતા તે પૈસા મહિલાએ શિવકુમાર પારકરને આપ્યા હતા. 2 લાખ રૂપિયા જેટલી રકમની લેતી દેતી મહિલા અને શિવકુમાર વચ્ચે થઈ હતી અને શિવકુમાર દ્વારા અમુક સમયમાં આ રૂપિયા પરત આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જો કે 5 થી 6 મહિનામાં પૈસા પરત આપી દેશે તેવો વાયદો હોવા છતાં શિવકુમાર મહિલાને પૈસા આપતો ન હતો અને તેથી મહિલા અવારનવાર પૈસાની ઉઘરાણી કરતી હતી. થોડા દિવસો બાદ મહિલાના ફોનથી કંટાળીને શિવકુમારે મહિલા તેમજ મહિલાના પતિના ફોન પર ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ આ મહિલા શિવકુમારના ઘરે જ્યારે પૈસા લેવા ગઈ હતી ત્યારે દારૂના નશામાં શિવકુમારે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મહિલાને ચપ્પુ બતાવીને ધમકાવી હતી, જે તે સમયે મહિલા દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ન હતી. અને આ ઘટનાના 3 થી 4 વર્ષ બાદ ફરીથી મહિલા જ્યારે પૈસા માંગવા માટે શિવકુમારના ઘરે ગઈ હતી ત્યારે શિવકુમારનો પુત્ર વેદાંત ઘરે હતો અને તેણે પણ પૈસા માંગવા આવેલી મહિલા પર નજર ખરાબ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો છે. ફરિયાદને લઈને પોલીસ દ્વારા શિવકુમાર પારકરની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના પુત્ર સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તારીખ 6/10/2023ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 376/376-2N/376D-504 GP Act 135 મુજબ એક ગુનો દાખલ થયેલ છે. આ ગુનાની હકીકત એમ છે કે ફરિયાદી બેન, જેમના કૌટુંબિક મિત્ર એવા શિવકુમાર પારકર અને શિવકુમારના દીકરા વેદાંત શિવકુમાર પારકર, આ બંને આરોપીઓ આ ગુનાના કામે છે, જેમાં શિવકુમાર છે એ આ ફરિયાદી બહેનના કૌટુંબિક મિત્ર હતા, જેમને 1996થી પારિવારિક સંબંધ રહેલા હતા. આ સંબંધમાં આ ફરિયાદી બહેન દ્વારા 2015ની અંદર 2 લાખ રૂપિયા આ શિવકુમાર પારકરને આપેલા હતા અને આ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી અવારનવાર ફરિયાદી બહેન કરતા હતા. આ અનુસંધાને 2015ની અંદર જ્યારે ફરિયાદી બહેને પૈસાની ઉઘરાણી કરેલી હતી તે વખતે આરોપી શિવકુમાર પારકર ફરિયાદી બહેનના ઘરે આવેલ હતો અને ઘરે આવીને ચપ્પુ બતાવીને ફરિયાદી બહેન પર ફરિયાદીબહેનનું શારીરિક શોષણ કરેલું હતું તેવું એલિગેશન છે. ત્યારબાદ 2015માં જ ફરિયાદીબહેન આ આરોપીના ઘરે પૈસાની ઉઘરાણી કરવા ગયેલ હતી. એ વખતે પણ આરોપી દ્વારા ફરિયાદીબહેનનું શારીરિક શોષણ કરવામાં આવેલું હતું અને આ જ રીતે ફરીથી એક વખત જ્યારે ફરિયાદીબહેન ઉછીના નાણાં લેવા માટે આરોપીના ઘરે ગયેલા હતા ત્યારે આરોપીનો દીકરો જેનું નામ છે વેદાંત, તેના દ્વારા પણ આ ફરિયાદીબહેનનું શારીરિક શોષણ કરવામાં આવેલું હતું. ફરિયાદીબહેન દ્વારા જ્યારે આ ફરિયાદ પોલીસ સ્ટેશને આપેલી હતી, પોલીસે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી આરોપી શિવકુમાર પારકરની ધરપકડ કરેલ હતી અને ગઈકાલ સુધીના પોલીસના રિમાન્ડ પર હતો. હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલો હતો. બીજો આરોપી વેદાંત શિવકુમાર પારકર, તેની વિરુદ્ધના પુરાવા એકઠા કરવા માટે પોલીસ તપાસ ચાલુ છે.